મહેસાણામાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા સંકલ્પ લેવડાવ્યા. ચિત્રોડીપુરા ગામમાં રામજીભાઈ ઠાકોરને મત આપવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા. અભિજીતસિંહ બારાડે ગ્રામજનો પાસે મત આપવા સંકલ્પ લેવડાવ્યા. સગા સંબંધી પરિવારના મત રામજીભાઈને આપવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા. અગાઉ વિસનગરના વાગમ ગામના ઠાકોર સમાજે પણ સોગંદ લીધા હતા. સગા સંબંધી પરિવારના મત રામજીભાઈને આપવા માટે આ સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. અમને પણ જણાવી દઈએ કે અગાઉ વિસનગરના વાલમ ગામના ઠાકોર સમાજે પણ આવી જ રીતે સોગંદ લીધા હતા. ત્યારે આ દ્રશ્યો મહેસાણાના સામે આવ્યા છે કે જ્યાં રામજીભાઈને મત આપવા સંકલ્પ લેવડાવવામાં આવ્યો. મહેસાણા બેઠકના કોંગ્રેસ ઉમેદવારે બુવાજીના આશીર્વાદ લીધા. રામજીભાઈ ઠાકોરે બુવાજીના આશીર્વાદ લીધા. ચૂંટણી પ્રચાર દરમિયાન રામજી ઠાકોરે બુવાની રમેણમાં પહોંચ્યા હતા. અન્ય વ્યક્તિએ ગીત ગાય રામજી ઠાકોર જીતશે તેવી પ્રાર્થના કરી. બુવાજીના આશીર્વાદનો આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. તો મહેસાણા બેઠકના કોંગ્રેસ ઉમેદવારે બુવાજીના આશીર્વાદ લીધા છે. દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. રામજીભાઈ ઠાકોરે બુવાજીના આશીર્વાદ લેતા આ દ્રશ્યો. જોકે ચૂંટણી પ્રચાર દરેક લોકસભાના ઉમેદવારો કરી રહ્યા છે, ત્યારે મહેસાણા કોંગ્રેસના ઉમેદવાર કે જેઓનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, બુવાના આશીર્વાદ લેતો. અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા મુકેશ જોડાઈ ગયા છે. મુકેશ, જેવી રીતે એક તરફ રામજી ઠાકોરનો પ્રચાર પ્રસાર દરમિયાન બુવાજીના આશીર્વાદ લેતો વિડીયો વાયરલ થયો છે, તો બીજી તરફ મહેસાણાના એ દ્રશ્યો પણ સામે આવ્યા હતા કે જ્યાં ઉમેદવારને જીતાડવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા. કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર છે, એમને પણ પોતાનો પ્રચાર જે છે શરૂ કરી દેવામાં આવે છે. પરંતુ ખાસ વાત કરીએ તો જે રામજી ઠાકોર જે છે એ બુવાજીના આશીર્વાદ લેતા હોય પ્રકારના જે વિડીયો જે છે પણ સામે આવી રહ્યા છે. વિડીયોની અંદર ખાસ જે છે બુવાજીના આશીર્વાદ લેવામાં આવે છે અને ત્યારબાદ બુવાજીના સહયોગી જે હોય છે એ જે કહી શકાય દેશી ભાષામાં રેગડી કહેવાય છે, એની અંદર રામજી ઠાકોરની હવે જીત થશે પ્રકારની જે કહી શકાય કે ગીત પણ ખાસ ગવાઈ રહ્યું છે. બીજી તરફ રામજી ઠાકોર જે છે ખાસ ચિત્રોડીપુરા જે ગામ છે ત્યાં જઈ અને પ્રચાર પ્રસાર માટે ગયા હતા, ત્યારે ગામના ઉપસ્થિત મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો જે છે એમને સોગંદ પણ ખાસ કેવડાવવામાં આવે છે કે રામજીભાઈને વધુ મતો આપીને જીતાડીશું. એટલે કહી શકાય છે કે રામજી ઠાકોર જે છે ચૂંટણી પ્રચારમાં હાલ વ્યસ્ત છે, ત્યારે નોટ અને વોટ બંને જેનીબેન ઠાકોર જે છે પાલનપુરની અંદર એ સીટ ઉપરથી જયારે નોટ અને વોટ માંગી રહ્યા છે, ત્યારે રામજી ઠાકોર પણ જે છે સોશિયલ મીડિયામાં આ પ્રકારના વિડીયો એમના જે વાયરલ થઈ રહ્યા છે અને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. મુકેશ, તમામ માહિતી બદલ આપનો આભાર.